આપણે અગાઉ વિડીયો જોયો તો એવો જ અત્યારે રૂપેશ કાકાના રમકડા વાળો પાર્ટ છે. આટલા બધા રમકડા એનો આ આજે આપણે વિડીયો ફરીથી જોઈશું. એમાં પણ અમે આપણે અગાઉના વિડીયોમાં વાર્તાના આધારિત કેટલાક સવાલ જવાબ જોયા હતા. હવે આજે એ વાર્તાના આધારિત જ આપણે કેટલાક સાચા ખોટા જોઈશું. તો ચાલો આપણે આજે ગ્રેડ ટુમાં સબ્જેક્ટ ગુજરાતીમાં ચેપ્ટર 3 આટલા બધા રમકડા, રમકડાનો મથાળો જોઈને જ આપણને બહુ આનંદ આવી જાય કે આટલા બધા રમકડા. તો કેટલા બધા રમકડા હોય? ઘણા બધા. રૂપેશ કાકાના ટોય હાઉસમાં કેટલા ઘણા બધા રમકડા હતા એને આપણે રમી ચૂક્યા છીએ અને એના આધારિત આપણે વાર્તા પણ સાંભળી લીધી, કેટલાક સવાલ જવાબ પણ કરી લીધા છે. હવે આપણે સાચા ખોટા પણ જોઈ લઈએ. તો ચાલો આપણે સાચા ખોટા જોઈએ. સૌ પ્રથમ તો આપણે પહેલાં એની સૂચના જોઈ લઈએ. નીચેના સાચા વાક્યો સામે ખરુંની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો, એટલે કે રાઈટ ટર્ન કરવાના છે આપણે. ચાલો પહેલું આપણે વાક્ય જોઈ લઈએ. રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. આપણે વાર્તાને આધારિત જોઈએ તો શું આ વાક્ય કેવું છે તમને જાતે જ ખબર પડી જશે. જો તમે સારી રીતે ધ્યાનથી વાર્તા સાંભળી હશે તો તમને આપોઆપ આવડી જશે. તો આપણે એ છતાં પણ આપણે જોઈ લઈએ, થોડું વાર્તાનું રિવિઝન કરતા જઈએ અને રાઈટ રોંગ કરતા જઈએ. તો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા અને આપણી વાર્તામાં શું હતું કે રૂપેશ કાકાને બાળકો બહુ જ ગમતા હતા, એટલે આ વાક્ય કેવું છે? રોંગ. રૂપેશ કાકાને બાળકો ગમતા હતા. આ વાક્યમાં આપણે રોંગની નિશાની કરીશું, એટલે કે ખોટું. હવે બીજું વાક્ય છે. રૂજાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું. જ્યારે ટોય હાઉસમાં શ્રીકાંત, અક્ષય અને રૂચા ત્રણે ભાઈ બહેન જાય છે ત્યારે ટોય હાઉસમાં ખૂબ મજા કરે છે, ઘણા બધા રમકડા સાથે રમે છે અને રૂચા તો બધા રમકડાનો ઢગલો કરી અને બધાને એક લાઇનમાં બેસાડી અને તે શું કરે છે? શિક્ષક શિક્ષક રમવા બેસી જાય છે. તો અહીંયા એ જ વાક્ય આવે છે કે રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું. તો અહીંયા વાક્ય કેવું આવશે? સાચું. અહીંયા આપણે કરીશું રાઈટ. હવે ત્રીજું વાક્ય જોઈએ. શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. આમાં પણ આપણે જોઈ લઈએ વાર્તાને આધારે કે અક્ષય જ્યારે ટોય હાઉસમાં રમકડા રમવા માટે જતો હતો ત્યારે આ શ્રીકાંત એનો પાક્કો ખૂબ જ ભાઈબંધ હતો, છતાં પણ એની સાથે જતો ન હતો અને શું કરતો હતો? આખો દિવસ મોબાઈલથી રમ્યા કરતો હતો. તમે પણ રમો છો ને તો એવી રીતે આ શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી રમ્યા કરતો હતો અને એ વાક્ય અહીંયા આપ્યું છે. શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. શું આવશે? રાઈટ. આ વાક્ય કેવું છે? સાચું. ચોથા નંબરનું વાક્ય છે. અક્ષય જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષય જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું. તો જ્યારે શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી રમ્યા કરતો હતો ત્યારે અક્ષય ટોય હાઉસમાંથી એક રમકડું લઈને આવે છે જે છે બોલતું વાંદરું અને એ પછી શ્રીકાંતને બતાવે છે. ત્યારે શ્રીકાંત શું કરે છે કે પોતાનો મોબાઈલ મૂકી દે છે અને બોલતું વાંદરું જોયા કરે છે અને એને એની સાથે રમે છે. તો એને એની સાથે રમવાની ખૂબ મજા આવે છે. તો અહીંયા આપણું વાક્ય કયું છે? અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું. શું આપ્યું હતું? બોલતું વાંદરું. તો અહીંયા આપણું વાક્ય કેવું છે? તો ખોટું. તો આપણે અહીંયા લખીશું ખોટું. આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. હવે પાંચમા નંબરનું વાક્ય, છ નંબરનું વાક્ય છે, નહીં પાંચમા નંબરનું વાક્ય છે. અક્ષય અને શ્રીકાંતે સાપ સીડીની રમત રમવાની ચાલુ કરી. તો અક્ષય અને શ્રીકાંત, જ્યારે અક્ષય શ્રીકાંતને બોલતું વાંદરું રમવા માટે આપે છે ત્યારે તેને ખૂબ મજા આવે છે. પછી કહે છે કે હું પણ તારી સાથે ટોય હાઉસમાં આવીશ.
તો અક્ષય તેને લઈ જાય છે ટોય હાઉસમાં જઈ અને બંને ખૂબ રમે છે અને રમતા રમતા ત્યાં એક રમત સાપ સીડીની પણ છે અને તે સાપ સીડીની રમત પણ ત્યાં રમે છે તો આપણું વાક્ય કેવું આવશે અક્ષય અને શ્રીકાંતી સાપ સીડીની રમત રમવાની ચાલુ કરી તો આપણું વાક્ય કેવું છે રાઈટ તો અહીંયા આપણે રાઈટ ની નિશાન કરીશું અહીંયા આપણું વાક્ય સાચું છે હવે છ નંબરનું છે વાક્ય શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો ઘસે આ વાક્યમાં કેવું છે તો જ્યારે અક્ષય શ્રીકાંતને વાંદરો આપ્યું હતું એ વાંદરો બોલતું વાંદરો હતું કે જેવું આપણે બોલીએ એવું વાંદરો કરે આપણે હસીએ શ્રીકાંત હસે તો વાંદરો હસે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો ગુસ્સે થાય પરંતુ અહીંયા કેવું છે વાક્ય આપણું શું કહે છે વાક્યમાં શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો હસે આપણી વિરુદ્ધ દિશા થઈ ગઈ છે આનું વાક્ય વિરુદ્ધ થઈ ગયું છે કેવું આવશે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરો પણ ગુસ્સે થાય એ હસે નહીં કારણ કે જેવું આપણે વર્તન કરતા હતા એવું જ તે વાંદરો કરતો હતો એટલે આ વાક્ય કેવું છે ખોટું તો આપણે અહીંયા ખોટુંની નિશાની કરીશું હવે આવ્યું વાક્ય સાતમું વાક્ય જોયું બોલતું વાંદરું ભણવા બેઠું હતું આ વાક્ય આપણે જોઈએ તો જ્યારે ઊંચા અક્ષય અને શ્રીકાંત ત્રણેય ટોય હાઉસમાં ગયા હતા ત્યારે ઋચાને શિક્ષક રમતું હતું ત્યારે તેણે શું કર્યું બોલતું વાંદરું અને એની સાથે બીજા બધા રમકડાઓને ત્યાં બેસાડી દીધા હતા અને શિક્ષક રમવાનું ચાલુ કરી દીધું તો આપણે અહીંયા વાક્ય કેવું છે બોલતું વાંદરું ભણવા બેઠું હતું તો આપણે રાઈટ આવે ને કે બોલતું વાંદરું પણ ભણવા માટે બેસી ગયું હતું તો આપણે આ વાક્યને કેવું કરીશું રાઈટ આ વાક્યમાં રાઈટની નિશાની આવશે હવે જોઈએ આઠ નંબર વાક્ય કબૂતર રમકડાનું હતું જ્યારે ઋચા બધા રમકડાઓને એકસાથે બેસીને ભણાવતી હતી તે પોતે શિક્ષક બની હતી અને એવી રીતે રમતી હતી ત્યારે અચાનક એક કબૂતર બારીમાં બેઠું હતું જે આપણે વાર્તામાં સાંભળ્યું હતું એવી રીતે તો બારીમાં બેઠું હતું તો ઋચાને એવું લાગ્યું કે ટોય હાઉસની અંદર જે કબૂતર આવે છે એ પણ રમકડાનો જ હશે અને કેટલું સરસ છે એવું એ જોઈ અને રમકડાને તરત લેવા માટે એ કબૂતરને લેવા માટે જાય છે તો જેવું ઋચા કબૂતરને પકડવા માટે જાય છે એવું જ કબૂતર ત્યાંથી ઉડી જાય છે તો ઋચા ત્યાંની ત્યાં હસી પડે છે અને ત્યાં બેઠેલા બધા પણ હસી પડે છે કારણ કે કબૂતર તો સાચું હતું તે જીવંત હતું અને ઋચાને કેવું લાગ્યું એ રમકડાનું છે તો હું એને પણ અહીંયા રમવા માટે બેસાડી દઉં તો અહીંયા આપણું વાક્ય કેવું છે કબૂતર રમકડાનું હતું તો આપણું વાક્ય કેવું આવશે રોંગ તો આપણે એને કઈ નિશાની કરીશું રોંગની આ વાક્ય ચાલો આપણે વાર્તાને આધારે કેટલાક ખરા ખોટા જોયા હવે આપણે ખાલી જગ્યા જોઈશું જે વાર્તાને આધારિત જ છે તો ચાલો આપણે પહેલાં સૂચના વાંચી લઈએ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરીશું અને જે યોગ્ય શબ્દ હોય એ અહીંયા લખતા જઈશું તો ચાલો પહેલી ખાલી જગ્યા છે રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રમવા ગયા તમારે અહીંયા ખાલી જગ્યા જ વાંચવી જ્યાં સુધી શબ્દ ના લખાયો હોય ત્યાં સુધી તમારે ખાલી જગ્યા જ વાંચવાની છે બરાબર તો અહીંયા આપણે લખીશું કે રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા ક્યાં રહેવા ગયા તો અમેરિકા અહીંયા આપણો જવાબ આવશે અમેરિકા હવે તમે આખું વાક્ય વાંચી શકો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા જ્યાં સુધી ખાલી જગ્યા હોય આવી રીતે કંઈ લખેલું ના હોય તો તમે તેને ખાલી જગ્યા જ વાંચી શકો છો પછી આપણે એની અંદર
साचो शब्द मूकी देवानो एटले आपणे आखो जवाब मळी जाय। हवे बीजी खाली जग्या छे, रूपेश काकाए पोताना घरने खाली जग्या नाम आप्युं। શું નામ આપ્યું હતું? ટોય હાઉસ, ટોય હાઉસ। હવે આપણી ખાલી જગ્યા પૂર્ણ થઈ। રૂપેશ કાકાએ પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું। હવે જુઓ ત્રીજી ખાલી જગ્યા, રૂચા ખાલી જગ્યાની બહેન હતી। રૂચા કોની બહેન હતી? તો અક્ષયની। અહીંયા આપણે લખીશું રૂચા અક્ષય, અક્ષયની બહેન હતી। હવે ચોથા નંબરની ખાલી જગ્યા છે, અક્ષય અને ખાલી જગ્યા પક્કા ભાઈબંધ હતા। અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની અંદર આપણે સાચું નામ લખવાનું છે। કોણ કોણ પક્કા ભાઈબંધ હતા? અક્ષય અને શ્રીકાંત। તો આપણે અહીંયા શ્રીકાંત લખીશું। આપણે ખાલી જગ્યા પૂરી। હવે આપણે આખો જવાબ મળી જાય, અક્ષય અને શ્રીકાંત પાક્કા ભાઈબંધ હતા। હવે પાંચમા નંબરની ખાલી જગ્યા, બારી પાસે એક ખાલી જગ્યા રૂચાએ જોયું। શું જોયું હતું? કોને લેવા દોડી હતી એ રમકડું સમજીને? કબૂતર। અહીંયા આપણે લખીશું કબૂતર। બારી પાસે એ કબૂતર ઊંચાએ જોયું। હવે તમારે આ ખાલી જગ્યાઓ અને આગળના જોયા હતા જે ખરા ખોટા રોંગ રાઈટ એ તમારે હોમવર્કની અંદર તમારી નોટબુકમાં કરવાના રહેશે અને તમારે એ સાથે સાથે રિવિઝન કરી અને મોઢે પણ કરવાના છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અગાઉ મળીશું। થેન્ક યુ।